છોટાઉદેપુર જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી નિમિષા સુથારના હસ્તે 7,51,00,000 ખર્ચે 295 જેટલા જળસંચયના કાર્યો માટે સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો. નોંધનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ખેડૂતોની આવક બમણી થાય અને પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં કલેક્ટર સ્તુતિ ચારણ, ધારાસભ્ય અભયસિંહ તડવી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ચોમાસા પૂર્વે ગુજરાત રાજ્યમાં જગતનો તાત ખેડૂત કેવી રીતે સમૃદ્ધ બને, જળ સંગ્રહ કેવી રીતે થાય, કૂવા કેવી રીતે રિચાર્જ થાય, ચેકડેમોમાં પાણી કેવી રીતે આવે, આ તમામ પ્રકારનું જે ભૂગર્ભ જળ જે છે એના સ્તર જ્યારે નીચે ગયા હોય ત્યારે એના સ્તર ઊંચા આવે, આપણા ખેડૂતો સુધી પાણી પહોંચે, ખેતર સુધી પાણી પહોંચે અને ખેડૂતની આવકમાં બમણા કેવી રીતે કરીને ખેડૂતને કેવી રીતે સમૃદ્ધ થાય, ગુજરાત પાણીદાર કેવી રીતે બને એના માટેનો આજે આ કાર્યક્રમની શરૂઆત કરી છે.